नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अनामतोनो अर्थ, लक्षणों अने महत्वनो आज आपणे अभ्यास करवानो छे। टेक्स्टबुक में ध्यान आपजो, प्रकरण 3 एमा अनामतो विषे आज आपणे अभ्यास करीए। सौथी पहला तो अनामत नो अर्थ, भविष्य में धंधानी सद्धरता वधारवा के आकस्मिक नुकसान के जवाबदारी ने पहुंची वळवा माटे नफा माथी फाळवेली रकम एने अनामत कहे छे। विद्यार्थी मित्रों, जोगवाईमान अनामत मां फेर छे અને આ બંનેનો ફેર આપણે પહેલેથી જો ભણતા આવીએ, મતલબ ચર્ચા કરતા આવીએ, તો જ ખ્યાલ આવે, નહીતર તો એમ લાગે નફામાંથી અલગ ફાળવેલી રકમ, તો પછી જોગવાઈમાં અને અનામતોમાં ડિફરન્સ શું? તો જોગવાઈમાં મેં તમને અન્ડરલાઈન કરેલું હતું કે સંભવિત જવાબદારી, સંભવિત ખર્ચ, સંભવિત નુકસાન, એટલે કે સંભવિત ખર્ચા, નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી જે રકમ અલગ ફાળવવામાં આવે એને જોગવાઈ કહેવાય। સંભવિત, તમને ખબર જ હોય કે ભાઈ ભવિષ્ય આ પ્રકારના ખર્ચા અથવા નુકસાન અથવા દેવું તમારે ચૂકવવું પડશે। હા, એની રકમ નક્કી ન હોય પણ ભવિષ્ય એની સંભાવના હોય જ તે કયા અમુક સમય આ બાબત બનશે। જ્યારે તમે જુઓ અનામતના અર્થમાં આપણને શું કીધું, આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે, આકસ્મિક અણધારી, એમાં કઈ નક્કી નથી, કોઈ અણધાર્યું નુકસાન, આકસ્મિક નુકસાન કે આકસ્મિક કોઈ જવાબદારી એટલે કે રકમ ચૂકવવાની થાય, દેવું થાય, તો એના માટે આવી આકસ્મિક અણધારી બાબતો માટે, અનિશ્ચિત બાબતો માટે તમે જે નફામાંથી અલગ રકમ ફાળવો છો એને અનામતો કહેવાય। હવે અનામતમાં કેવું છે કે આ તો આકસ્મિક બાબત માટે છે, કદાચ એ રકમ ન પણ દેવી પડે તો એને લીધે ધંધાની આર્થિક સદ્ધરતા વધે। શું કામ? તમે રકમ અલગ ફાળવી રાખી છે, મતલબ તમારા ધંધામાં નાણાકીય વ્યવસ્થા છે, બરાબર। અનામત એ નફાની કે એકઠા થયેલા નફાની ફાળવણી છે અને નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભો કરવામાં આવે છે। જો આ યાદ રાખજો, જોગવાઈ છે એ નફા નુકસાન ખાતેથી અને અનામત છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભો કરવામાં આવે છે। અનામત એ ચોક્કસ હેતુ માટે કે ધંધાની સદ્ધરતા માટે પણ હોઈ શકે, દાખલા તરીકે સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિવેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત, મૂડી પરત અનામત વગેરે, આ બધા અનામતોના ઉદાહરણ છે। જો બેમાં અલગ અલગ બાબત છે, જેમાં આપણે ઉદાહરણમાં હું પહેલું બોલ્યો ચોપડીમાંથી સામાન્ય અનામત, સામાન્ય અનામત એટલે જનરલ, તમે ગમે એનો ઉપયોગ કરી શકો, કોઈ પણ અણધારી બાબત માટે, આકસ્મિક બાબત માટે। ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કંપની હોય ને એને શેર બહાર પાડ્યા હોય, દર વર્ષે શેર ઉપર કંપનીએ ડિવિડન્ડ આપવાનું હોય, હવે માનો કે કોઈ વર્ષ તમારે નફો કંપનીને ઓછો થયો અને ડિવિડન્ડ દેવાનો વારો આવ્યો, તો એ વખતે જો તમે ડિવિડન્ડ ઓછું આપો ને તો માર્કેટમાં નેગેટિવ છાપ જાય અને શેરના ભાવ ઉપર, કંપનીની પ્રતિષ્ઠા ઉપર અસર થાય, તો એવે વખતે માનો કે કોઈ વર્ષ નફો ઓછો થયો તો
તો પણ તમે પૂરતું ડિવિડન્ડ આપી શકો, આ માટે થઈ અને ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઉભું કરવામાં આવે. હવે જો ઈઓ પ્રશ્ન તો ક્યારે ઈ રકમ ક્યારે ચૂકવવાની થાય, માનો કે કોઈ વર્ષે ડિવિડન્ડ આપવા જેટલો પૂરતો નફો ન થયો હોય તો, બાકી જો નફો દર વખતે સતત વધતો જ જાય તો તમે સરળતાથી ડિવિડન્ડ અથવા એટલો ને એટલો નફો થાય તો તમે સરળતાથી તો તમારા ભંડોળ એમ નમ પીડ્યું છે. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, તમે જુઓ જ્યાં બધી ફેક્ટરી ને ઇન્ડસ્ટ્રીઝ ને આ બધું હોય ત્યાં કારીગરો કામ કરતા હોય, હવે એને કામ કરતા કરતા કામને લીધે કામના સ્થળે જો ઈજા થાય તો ઈ ધંધાએ ની ભરપાઈ કરવાની હોય, રકમ આપવાની હોય. તો હવે નક્કી નથી કે કોઈ કારીગરનું જો અકસ્માત થાય બરાબર તો એને જે કાંઈ ખર્ચ પેટે રકમ દેવાની થાય એની આ વ્યવસ્થા છે. માનો કોઈ કર્મચારીને કોઈ વાર કાંઈ થતું જ નથી તો તમારે આ રકમ ચૂકવવાની થતી નથી, તો એ તમારા ધંધાની સદ્ધરતા વધારે. પણ આકસ્મિક બાબત છે, માનો કે કોઈ કર્મચારીનું અકસ્માત થાય ત્યારે તમે જુઓ જેટલી જે પ્રકારે જેવી મોટું અકસ્માત હોય એ મુજબ એને રકમ ચૂકવવાનો વારો આવે. પછી ડિબેન્ચર પરત નિધિ, જેમ શેર બહાર પાડે ને કંપની ડિબેન્ચર બહાર પાડે, ડિબેન્ચરની રકમ ચોક્કસ સમયે પરત કરી દેવાની હોય તો એ પરત કરવા માટેની નિધિ એ પણ એક અનામત છે. રોકાણ વધઘટ અનામત, તમે જુઓ અમુક રોકાણો, દાખલા તરીકે તમે શેર બજારમાં એમાં રોકાણ કર્યું હોય તો રોકાણ ઘણીવાર ઘટી જાય, શેરના ભાવ ઘટે તો આપણે કરેલું રોકાણ એમાં નુકસાન જાય, તો એવે વખતે રોકાણ વધઘટ ભંડોળ તમને કામ લાગે. જો રોકાણોમાં ઘટાડો નથી થતો, રોકાણોમાં નુકસાન નથી થતું તો આ ભંડોળ એમનેમ પડ્યું રહે. મૂડી પરત અનામત વગેરે. હવે અનામતના લક્ષણો આપ્યા છે, એમાં પહેલું છે અનામત એ ધંધાની નાણાકીય સદ્ધરતા માટે, વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ઊભો કરવામાં આવે છે. જો અનામત છે ને ભાઈ, એ સદ્ધરતા માટે, વિકાસ માટે અને ખાસ આકસ્મિક જરૂરિયાત આવી પડે તો એને પહોંચી વળવા માટે. બીજું લક્ષણ છે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઉભો કરવામાં આવે. વિકલ્પ કે એક વાક્યના પ્રશ્ન માટે ખાસ યાદ રાખજો, જોગવાઈઓ નફા નુકસાન ખાતેથી ઉભી કરવામાં આવે, જ્યારે અનામતો નફા નુકસાન ફાળવણી ખાતેથી ઉભો કરવામાં આવે. ત્રીજું, કેટલીક અનામતો કાયદેસર રીતે ઉભી કરવી જરૂરી છે. મિત્રો, આપણા જે એકાઉન્ટન્સીના કાયદા હોય, આર્થિક કાયદાઓ હોય, એનું પાલન કરવા માટે તમારે અમુક અનામતો કમ્પલસરી ઊભી કરવી પડે બરાબર, કે એ કાયદો જ હોય કે ભાઈ આ રકમ તમારે આટલી તો આના માટે રાખવાની, તે તો એ કાયદાના પાલન માટે તે. અનામતોનું મહત્વ ધંધાના વિસ્તરણ માટે, જરૂરી ભંડોળ ધંધાના નફામાંથી જ મળી રહે જેથી ધંધાનો વિકાસ કે વિસ્તરણ માટે બહારથી નાણાં ઓછી ના લેવાની કે માલિકે વધારાની મૂડી લાવવાની જરૂર પડતી નથી. ભાઈ ધંધાના વિસ્તરણ માટે, ફેલાવા માટે, ધંધો વધારવા માટે, માનો કે નવી બ્રાન્ચ બનાવવા માટે અન્ય શહેરમાં, અન્ય રાજ્યમાં નવી બ્રાન્ચ બનાવવા માટે વગેરે. પછી બીજું, નફામાંથી દર વર્ષે અમુક રકમ અનામત ખાતે લઈ જવામાં આવે જેથી ધંધાની સદ્ધરતા વધે. તમે બધો નફો વાપરી નથી જતા, અમુક રકમ અનામત તરીકે મૂકી રાખો છો તો સદ્ધરતા વધે છે. ત્રીજું, ધંધામાં પૂરતું અનામત હોય તો તે અનિશ્ચિત કે આકસ્મિક ખર્ચ કે નુકસાનને પહોંચી વળે. જો તમે પૂરતું અનામત રાખ્યું હોય ને તો આકસ્મિક કે અનિશ્ચિત, નક્કી ન હોય, આકસ્મિક હોય
એવા ખર્ચ નુકસાનને તમે બહુ સરળતાથી પહોંચી વળી શકો છો। લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા માટે આવા અનામતનો ઉપયોગ થાય છે। અનામતનો ઉપયોગ કરીને કંપની વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખી શકે। માનો કે કોઈ વર્ષે ઓછો નફો થયો હોય તો એ કંપની પૂરતું ડિવિડન્ડ આપે એટલે બજારમાં એની નેગેટિવ છાપ ન જાય, ઉલટાને એને લીધે એને ફાયદો થાય, એની પ્રતિષ્ઠા વધે કે જો ભાઈ આ કંપનીમાં નફો ઓછો થયો પણ એની પાસે અનામતો અને ભંડોળ એટલું બધું હતું કે એણે ડિવિડન્ડ જાળવી રાખ્યું, મતલબ આ કંપની આર્થિક રીતે સદ્ધર છે। પછી કેટલીક તો કાયદાની જરૂરિયાતોનું પાલન કરવા માટે આપણે અનામત રાખવું પડે છે ભાઈ। હવે અનામતોના પ્રકાર એમાં બે પ્રકાર પાડવામાં આવે છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત। પહેલું છે મહેસૂલી અનામત। મહેસૂલી અનામતમાં પાછું આપણે ત્રણ વસ્તુ ભણવી પડશે, સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત, બરાબર। તો મહેસૂલી અનામત એના વિશે ભણીએ। જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય નિયમિત પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલો હોય એને મહેસૂલી નફો કહેવામાં આવે। આ મહેસૂલી નફામાંથી જે અનામત ઉભો કરવામાં આવે એને મહેસૂલી અનામત કહે છે। તમે ભાગ એક એનું પહેલું પ્રકરણ હિસાબી પદ્ધતિ, એનો પરિચય, પારિભાષિક શબ્દો, એમાં તમે મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવક ભણ્યા હતા। એમાં મેં તમને ભણાવ્યું હતું જે આવક નિયમિત રીતે વારંવાર મળ્યા કરે, જે ખર્ચ નિયમિત રીતે કે વારંવાર ચૂકવવાનો થતો હોય એને મહેસૂલી ખર્ચા કે મહેસૂલી આવક કહેવાય। તો મહેસૂલી નફાની આ વાત છે। તો મહેસૂલી નફો કોને કહેવાય? તો ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ, ધંધાની જે નિયમિત પ્રવૃત્તિ છે, જેમ કે ખરીદ વેચાણ, એમાંથી જે નફો પ્રાપ્ત થાય ને એને ધંધાનો મહેસૂલી નફો કહેવાય। આવા મહેસૂલી નફામાંથી જે રકમ અનામત તરીકે રાખવામાં આવે એને મહેસૂલી અનામત કહેવાય। જો ધંધામાં માલનું ખરીદ વેચાણ નિયમિત રીતે થાય અને માલના ખરીદ વેચાણમાંથી જે નફો થાય ને એને મહેસૂલી નફો કહેવાય। મૂડી નફા વિશે આપણે ભણી જ લઈએ। મૂડી નફો કોને કહેવાય? તો જે નફો ક્યારેક જ મળે, જેમ કે તમે તમારી કાયમી મિલકતો વેચો, હવે તમે તમારી જમીન વેચી અથવા મકાન વેચ્યું, યંત્ર વેચ્યું, તો તમે જુઓ તમે જમીન મકાન કે યંત્ર અમુક વર્ષે જવલ્લે તમે એનું વેચાણ કરશો। હવે તમે તમારી કાયમી મિલકતોનું વેચાણ કર્યું અને એમાં તમને નફો પ્રાપ્ત થયો, તો આ તમારી નિયમિત પ્રવૃત્તિ નથી, બરાબર। મિલકતોના સોદા તો ક્યારેક જ થાય ભાઈ, તો મિલકતોનું તમે વેચાણ કર્યું ને એમાંથી જે નફો મળ્યો ને એને મૂડી નફો કહેવાય। ટૂંકમાં મહેસૂલી નફો એટલે તમારો રેગ્યુલર નફો, મૂડી નફો એટલે કાયમી મિલકતોના વેચાણથી ક્યારેક જ લાંબા ગાળે અમુક વાર જ પ્રાપ્ત થતો નફો। મહેસૂલી નફો તો રેગ્યુલર છે, બરાબર। એટલે મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે ને એને મહેસૂલી અનામત કહેવાય। હવેના પ્રકારોમાં પહેલું છે સામાન્ય અનામત। સામાન્ય અનામત ઉભો કરવાનો હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવાનો છે, તેનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી, તેથી ધંધાના
कोई पण आकस्मिक खर्च के नुकसान के जवाबदारी ने अदा करवा माटे, डिविडेंड वेचवा माटे, बोनस शेर आपवा माटे अने धंधाना भावि विकास माटे सामान्य अनामत नो उपयोग थाय छे। अंडरलाइन करो, सामान्य अनामत ए धंधा माटे संकट समयनी साकळ समान छे। सामान्य अनामत नफा नुकसान फाळवणी खातेथी उभो करवामां आवे छे। विद्यार्थी मित्रो, सामान्य अनामत नाम ઉપરથી ખબર પડે કે આનો કોઈ ચોક્કસ હેતુ નથી। તમે ધંધાના કોઈ પણ આકસ્મિક ખર્ચા, આકસ્મિક નુકસાન એને પહોંચી વળવા માટે થઈ અને તમે આ અનામતનો ઉપયોગ કરી શકો છો। અને જો તમારે કોઈ આવા આકસ્મિક ખર્ચ નુકસાન ન ચૂકવવાના થયા તો સામાન્ય અનામત ધંધામાં પડ્યું હોય એટલે ધંધાની આર્થિક સદ્ધરતા વધારે। બીજું છે વિશિષ્ટ અનામત। વિશિષ્ટ અનામતના ઉદાહરણો ઘણા બધા છે એટલે અત્યારે આપણે માત્ર વિશિષ્ટ અનામત વિશેની ચર્ચા કરશું। જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઉભો કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કહેવામાં આવે। સામાન્ય અનામતમાં અંડરલાઈન કરો, કોઈ ચોક્કસ હેતુ હોતો નથી। અને વિશિષ્ટ અનામતમાં તમે અંડરલાઈન કરો, ચોક્કસ હેતુ હોય છે। પછી જેમ કે આ અનામતનો ઉપયોગ કરવાનો હેતુ શેર હોલ્ડરોને ડિવિડન્ડ વેચવા માટે, ડિબેન્ચરોને પાકતી તારીખે રકમ પરત કરવા માટે, રોકાણોની કિંમતમાં થયેલ સંભવિત ઘટાડાનું નુકસાન ભરપાઈ કરવા માટે, કામદાર અકસ્માત વખતે વળતર આપવા માટે, આવા બધા હેતુઓ માટે જો હેતુ ચોક્કસ છે, ડિવિડન્ડની સમતુલા જાળવવી બરાબર, પછી ડિબેન્ચરના નાણાં પરત કરવા, રોકાણોમાં જુઓ ને આપણને પાના નંબર 71 ઉપર ડિટેલમાં આપ્યું છે કે ભાઈ ડિવિડન્ડની સમતુલા, ડિબેન્ચર પરત કરવાના થાય ત્યારે મોટી આવે ત્યારે મોટી રકમ હોય, એમ આપો ત્યારે મોટી રકમ હોય તો તમારે માનો કે 5 વર્ષ કે 7 વર્ષ પછી ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય તો એના માટેનું અનામત ઊભું કર્યું હોય તો જ્યારે પરત કરવાના થાય ત્યારે મુશ્કેલી ન પડે। રોકાણ ઉદ્ગત ભંડોળ, ઘણીવાર કેવું થાય કે આપણે કરેલા રોકાણોમાં ઘટાડો આવે, એની બજાર કિંમત ઘટી જાય, શેરમાં રોકાણ કર્યું હોય, ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય, ઘણીવાર સોનામાં એવું થાય। જુઓ ને, આમ જુઓ તો તમે લાંબા ગાળે સોનાની કિંમત વધતી જાય પણ અમુક સમયે કેવું થાય કે આપણે લીધું હોય ત્યારે 50,000 નું હોય, પછી પાછું ત્યારે કઈક અમુક સમય પૂરતું એવું કઈક બાબત બની હોય તેના 46,000 કે 45,000 એ થઈ જાય। તો કહેવાનો મતલબ એમ છે કે કરેલું જે રોકાણ છે બરાબર એ માટે થઈને એમાં જે સંભવિત માનો કે ઘટાડો થાય, નુકસાન થાય તો એ વખતે કંપનીને આર્થિક બોજો, ધંધાને આર્થિક બોજો ન પડે। પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, કારીગરનું અકસ્માત થાય ને ત્યારે થાય નહીં બરાબર, આ ઘટના ક્યારેક જ બને પણ બને ને ત્યારે ઘણી મોટી રકમ આપવાની થાય તો જો તમે એના માટેનું ભંડોળ, એના માટેનું અનામત હાચવી રાખ્યું હોય ને તો ત્યારે ધંધાની આર્થિક સ્થિતિને બહુ નુકસાન ન થાય અને તમે સરળતાથી અકસ્માતનું જે વળતર ચૂકવવાનું છે એ ચૂકવી શકો, કેમકે એના માટેની તમારી પાસે નાણાકીય વ્યવસ્થા છે। પછી છે સિંકિંગ ફંડ। સિંકિંગ ફંડ છે ને ઈ લાંબા ગાળાની કોઈ જવાબદારી હોય, વ્યાજ હોય બરાબર,
अथवा तो कायमी मिलकत खरीदवानी होय ने एना माटे उभो करवामां आवे। लांबा गाळानी जवाबदारी, लांबा गाळा माटेनुं जे व्याज होय ए, अथवा तो कायमी मिलकत खरीदवा माटे जे फंड उभो करवामां आवे ने एने सिंकिंग फंड कहेवाय छे। बराबर। पछी विद्यार्थी मित्रों, हरवार आपणे गुप्त अनामत एनो एक अभ्यास करिए, एटले महसूली अनामतनी त्रणेय बाबतो पूरी थाय। धंधानी आर्थिक स्थिति सद्धर बनावा, नफा नुकसान फाळवणी खातामां दर्शाववा वगर उभो करवामां आवतुं अनामत एक गुप्त अनामत छे। आ गुप्त अनामत एवो अनामत छे जेनुं अस्तित्व, जेनी रकम पाका सरवैयामां के नफा नुकसान खातामां दर्शाववामां आवतुं नथी। विद्यार्थी मित्रों, आना विषे हुं तमने चोपड़ी थी थोड़ी सरल भाषा में बतावा समझावुं छुं के बधाने गुप्त अनामत उभुं करवानी छूट नथी होती। एक वीमा कंपनी एटले के इंश्योरेंस नुं काम करती जे संस्थाओ होय, कंपनीओ होय ए, बीजू बैंकिंग क्षेत्र अने त्रीजू छे આજે ઇલેક્ટ્રિક, આપણે કેમ PGVCL છે, બરાબર, એવી બધી જે ઇલેક્ટ્રિક વિદ્યુત ઉત્પન્ન કરતી કંપનીઓ છે, વીજળીની સેવાઓ પૂરી પાડતી કંપનીઓ છે, આ બે ત્રણ જ એવી બાબતો છે જે ગુપ્ત અનામત ઉભો કરી હતી। તમે જુઓ વીમાવાળાને કેવું હોય, ઘણીવાર એ કરે મોટી કુદરતી કોઈ એવી આપત્તિ આવી પડે, ધરતીકંપ થાય, મોટા પ્રમાણમાં વરસાદથી નુકસાન થાય, બરાબર, તો એક સાથે ઘણી બધી રકમ ચૂકવવાની થાય। હમણાં તમે જુઓ તો કોરોનાની મહામારીમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, તો હવે જેટલા લોકો હોય એ બધાએ માનો કે જો કોઈએ વીમો લીધો હોય તો એ બધાને રકમ ચૂકવવાની થાય। તો એ કરે, બાકી એનું રૂટીન ગણતરી હોય, પણ જ્યારે એક સાથે માસ ઓલામાં એને રકમ ચૂકવવાની થાય ને તો એની મુશ્કેલી ન પડે ને, એટલે એને અમુક રકમ એ લોકો ગુપ્ત અનામત રાખી શકે હિસાબોમાં દર્શાવ્યા વગર। પછી તમે જુઓ આ જે વિદ્યુત સાથે જોડાયેલી એટલે કે પાવર સપ્લાયનું કામ કરતી જે કંપનીઓ છે, તો ઘણીવાર તમે સાંભળ્યું હશે કે આખું આખા રાજ્યમાં, ઘણીવાર તો દેશના મોટા ભાગમાં એ કારે વરસાદને લીધે, વાવાઝોડાને લીધે કે ધરતીકંપને લીધે મોટું નુકસાન થાય, લાઇટના થાંભલાઓની બધું પડી જાય, ઇલેક્ટ્રિકસિટી આખી ખોરવાઈ જાય, તો ત્યારે તો એટલું મોટું નુકસાન હોય કે એને પહોંચી વળવા માટે ગુપ્ત અનામત હોવું જરૂરી છે। એટલે અમુકને જ ગુપ્ત અનામત ઉભો કરવાની છૂટ છે। હવે ગુપ્ત અનામત કઈ રીતે ઉભો કરવું, જે હિસાબોમાં તો બતાડવાનું નથી, તો તમે ઘસારો વધુ ગણીને, આખર સ્ટોક તમારી પાસે જે સ્ટોક હોય એનું મૂલ્ય ઓછું બતાડીને ઘસારો વધુ બતાડો। ઘસારામાં કઈ પૈસા તો જવાના નથી, ઘસારાનું પ્રકરણ ભણી ગયા, ઘસારો બિન નાણાકીય ખર્ચ છે, બરાબર। પછી આખર સ્ટોક, સ્ટોક પડ્યો એનું મૂલ્ય ઓછું બતાડીને, વસ્તુ જાજી પડી હોય પણ તમે એની કિંમત ઓછી બતાડીને। પછી ઘણીવાર કેવું હોય કે અમુક અનામતો, જેમ કે ઘાલખાદ માટે ઘાલખાદ અનામત હોય તો તમે ઘાલખાદ અનામત વધુ બતાડીને ઘાલખાદનું નુકસાન ઓછું થવાનું હોય, પણ અનામત વધુ રાખી અને ગુપ્ત અનામત ઊભું કરી શકાય। મૂડી ખર્ચા, મૂડી ખર્ચા ખરેખર નફા નુકસાન અમુક બાબતો એવી છે, અમુક શબ્દો એવા છે આ પ્રકરણમાં કે જે હજી આપણે સમજવાની, ભણવાની વાર છે, પણ હવે પ્રકરણમાં આવે છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ। પછી ઘણી છેલ્લું જુઓ, શું છેલ્લું તમને સમજાશે, ખરેખર થયેલા ખર્ચ એની કરતા ખર્ચા વધુ બતાડીને, તમારે માનો કે 500 રૂપિયા ખર્ચ થયો હોય,
પણ તમે ચોપડે 700 રૂપિયા બતાવો તો એ 200 રૂપિયા ગુપ્ત રીતે ઊભા થયા, બરાબર? તો આ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી મૂડી અનામતનો એનો અભ્યાસ કરી બરાબર અને પ્રકરણ આગળ વધારશું. આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.